ત્યારથી મિત્રો આપણે સ્વાધ્યાય 1.2 ની અંદર પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન જોયો આજે આપણે આ વિડિયોની અંદર પ્રશ્ન નંબર 3 ની શરૂઆત કરીશું હવે અહીં આપણે પ્રશ્ન નંબર 3 ની રકમ છે અમદાવાદના ઔદ્યોગિક કામદાર માટે વર્ષ 2015 ના જાન્યુઆરી માસથી ઓક્ટોબર માસના ખોરાકની અચલ આધાર સૂચકાંક નીચે મુજબ આપેલ છે તે પરથી આપણે પારંપરિક આધાર સૂચકાંક ગણવાનો છે બરાબર અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જાન્યુઆરી માસથી ઓક્ટોબર માસ સુધી માહિતી તમને આપવામાં આવી છે તો જ્યારે માસની માહિતી આપવામાં આવે ત્યારે સૂત્રમાં માસનો ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા પારંપરિક આધાર સૂચકાંક બરાબર ચાલુ માસનો અચલ આધાર સૂચકાંક ના છેદમાં અગાઉના માસનો અચલ આધાર સૂચકાંક ગુણ્યા 100 બરાબર હવે અહીંયા માસ તમને આપેલા છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર હવે ખોરાકના સમૂહની માહિતી આપેલી છે બરાબર પણ આ કયો સૂચકાંક આપણને આપેલો છે અચલ આધાર સૂચકાંક તો અહીંયા અચલ આધાર પરથી પારંપરિક આધારે સૂચકાંક આપણે મેળવવાનો છે બરાબર અને અહીંયા આપણને રકમની અંદર આધાર વર્ષ કયું છે એનો કોઈ ઉલ્લેખ કરેલો નથી આધાર માસ કયો છે એ પણ ઉલ્લેખ કરેલો નથી જ્યારે અહીંયા અચલ પરથી પારંપરિક આધાર સૂચકાંક મેળવવાનો હોય અને આધાર વર્ષ કે માસનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય ત્યારે પ્રથમ વર્ષનો અથવા માસનો પારંપરિક આધારે સૂચકાંક 100 લેવો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો જ્યારે તમને અહીંયા પ્રથમ વર્ષનો કોઈ આધાર વર્ષ કે આધાર માસનો ઉલ્લેખ કરવામાં ન આવે ત્યારે પ્રથમ વર્ષનો અથવા માસનો પારંપરિક આધારે સૂચકાંક કેટલો લેવામાં આવે છે 100 લેવાનો છે તો આપણે પ્રથમ વર્ષનો જે સૂચકાંક આપણને પ્રાપ્ત થાય એ કેટલો આવશે 100 બરાબર હવે આપણે બીજા વર્ષનો પારંપરિક આધારનો આપણે શું મેળવીએ સૂચકાંક તો અહીંયા આવશે બીજા માસનો ચાલુ વર્ષ એટલે કે ચાલુ માસનો અચલ આધાર સૂચકાંક કેટલો આવશે 270 ના છેદમાં 271 ગુણ્યા 100 તો એનો જવાબ આપણને પ્રાપ્ત થશે 99.63 બરાબર ત્યારબાદ અહીંયા 268 ના છેદમાં 270 તો અહીંયા આવશે 268 ના છેદમાં 270 ગુણ્યા 100 તો અહીંયા 99. આપણને મળશે 26 ત્યારબાદ અહીંયા એપ્રિલ માસનો આપણે પારંપરિક આધાર સૂચકાંક પ્રાપ્ત કરીએ તો અહીંયા 268 ના છેદમાં 268 ગુણ્યા 100 તો એનો જવાબ આપણને મળશે 100 ત્યારબાદ અહીંયા 278 ના છેદમાં 268 ગુણ્યા 100 તો અહીંયા આવશે 278 ના છેદમાં 268 ગુણ્યા 100 તો એનો જવાબ આપણને મળશે 103.73 હવે જૂન માસનો આપણે જ્યારે પારંપરિક આધાર સૂચકાંક પ્રાપ્ત કરીએ તો અહીંયા આવશે 283 ના છેદમાં 278 ગુણ્યા 100 તો એનો જવાબ આપણને પ્રાપ્ત થશે 101.80 અહીંયા જુલાઈ માસનો જ્યારે પારંપરિક આધાર સૂચકાંક પ્રાપ્ત કરીએ તો અહીંયા 283 ના છેદમાં 283 ગુણ્યા 100 તો એનો જવાબ મળશે આપણને 100 ત્યારબાદ ઓગસ્ટ માસ માટે 293 ના છેદમાં 283 ગુણ્યા 100 તો એનો જવાબ આપણને પ્રાપ્ત થશે 163.53 હવે 293 ના છેદમાં 293 ગુણ્યા 100 તો એનો જવાબ પણ આપણને કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો 100
હવે છેલ્લા માસનો એટલે કે ઓક્ટોબર માસ માટે અહીંયા જ્યારે સૂચક પ્રાપ્ત કરીએ તો 299 ના છેદમાં 293 ગુણ્યા 100 તો એનો જવાબ આપણને મળશે 102.05 કેલો વિદ્યાર્થી મિત્રો 102.05 તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 3 કયો હતો અચલ આધાર પરથી આપણે શું મેળવ્યું પારંપરિક આધારે સૂચક પણ જો અહીંયા આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તો આધાર વર્ષનો જ્યારે ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય ત્યારે યાદ રાખો પ્રથમ વર્ષનો અથવા માસનો પારંપરિક આધારે સૂચક કેટલો લેવાનો હોય છે 100 તો અહીંયા આપણે કેટલો લેશું વિદ્યાર્થી મિત્રો 100 આ ખાસ ધ્યાન રાખજો તો અહીંયા પ્રશ્ન નંબર 3 આપણે પૂર્ણ કરીએ છીએ